નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે કેમ છે બાળ મિત્રો ચલો બાળ મિત્રો આપણે પાઠ નંબર ચાર ઉષ્મામાં ઘણી બધી ચર્ચા કરી ચુક્યા છીએ તાપમાન વિશે ચર્ચા કરી ચુક્યા છીએ તાપમાન માપવા માટેના સાધનો વિશે પણ ચર્ચા કરી છે તો આપણે થોડાક આગળ વધીએ અને ચાર પોઈન્ટ ત્રણ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર તરફ જઈએ માનવ શરીર સિવાયના પદાર્થોના તમામ આપણે એવી રીતે કેવી રીતે માપી શકીએ આ હેતુ માટે બીજા થર્મોમીટરો પણ બનાવવામાં આવેલ છે આમાંનું એક થર્મોમીટર એટલે કે લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખાય છે બરોબર હવે તમારા વિજ્ઞાનના શિક્ષક તરફથી તમારે લેબોરેટરી ના જે આ થર્મોમીટર છે જેમ એમની તમારે નોંધ મેળવવાની છે જો શક્ય હોત તો હું તમને અહીંયા દેખાડત કે એ કેવું આવે છે પણ હાલ પૂરતું તો તમારી પાઠ્યપુસ્તકમાં બાજુમાં એક લાંબી સળી જેવી જે રચના આકૃતિ આપેલી છે એના દ્વારા જ તમારે ચલાવવું પડશે તેમાં અંકલ કરેલા મહત્તમ તથા લઘુત્તમ તાપમાનોની નોંધ કરો સામાન્ય રીતે લેબોરેટરીની રેન્જ માઇનસ દસ અંશ સેલ્સિયસ થી એકસો ને દસ અંશ સેલ્સિયસ સુધી હોય છે બરાબર જેમની તમને ખ્યાલ જ છે તો કે ક્લિનિકલ થર્મોમીટર માટે તમે જોયું હતું તેમ લેબોરેટરી થર્મોમીટર વડે નાનામાં નાનું કેટલું તાપમાન માપી શકાય છે તેમને આપણે જાણ લઈએ બરોબર ચલો એની અંદર તમારા પાઠ્યપુસ્તકની અંદર ઉપર નાનકડો એવો કોષ્ટક છે ને એમાં કંઈક થોડીક માહિતી છે જે તમારે જાણવા યોગ્ય છે વિવિધ હેતુઓ માટે જુદા જુદા થર્મોમીટર વપરાય છે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વડે આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન હવામાન ખાતા દ્વારા માપીને જણાવાય છે આપણે આગાહી આપે ને વરસાદ આવશે વાવાઝોડું આવશે એ બધું આના આધારે છે અને તે માટે જે વપરાતું થર્મોમીટર છે એને મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કહે છે પ્રવૃત્તિ નંબર ચાર જોઈએ લેબોરેટરી થર્મોમીટરની મદદથી નળના પાણીનું તાપમાન શોધવાનું છે સાધન સામગ્રી તરીકે લેબોરેટરી થર્મોમીટર બીકર નળનું પાણી પદ્ધતિ એક બીકરમાં થોડું નળનું પાણી ભરીને તેને ટેબલ પર મૂકો બરોબર સાઈડમાં સરસ મજાની જો આપણે લેબોરેટરી થર્મોમીટર પકડીને તમારા જેવા છોકરા ઉભા હોય ને એવું તમને દર્શાવેલું છે બીકરની અંદર શું છે તો કે નળનું પાણી છે ચલો પદ્ધતિ શું કરવાની એ આપણે એક મુદ્દો જોયો બીજો જોઈએ લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને ઉપરના ભાગથી કઈ રીતે પકડી છે એ જોવો ખાસ કરીને વચ્ચેથી કે ત્રાસંગ પકડવાનું નહીં લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તેનો મરક્યુરી વાળો છેડો ક્યાં જવા દેવાનો પાણીમાં ડૂબે રહે તેવી રીતે આકૃતિમાં મૂકી આપણે થર્મોમીટર ઊભું ગોઠવવાનું છે થર્મોમીટરમાં પારો સ્થિર થાય ત્યારે તાપમાન વાંચો આ અંક તે સમયનું પાણીનું તાપમાન દર્શાવે છે બરાબર જ્યારે પારો ઉપર ચડતો હોય પછી ઉપર ચડતો 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 કોઈ અમુક સમયે સ્થિર થાય છે અને એ સ્થિર થાય એ સમયે એમનું તાપમાનનું અંકન અંકન એટલે કે જે આંક પાસે સ્થિર થયું છે એ નોંધણી કરવાની છે એ નોંધવાનું છે અને એ જે આંક આવશે એ શું આવશે પાણીનું તાપમાન આવશે પડી સમજ તો કે આપણે જે ક્લિનિકલ થર્મોમીટર હતા એને આપણા મોઢામાં રાખીને આપણા શરીરનું તાપમાન માપતા હતા અને આ તાપમાન આ લેબોરેટરી થર્મોમીટર વડે શું થાય છે તો કે કોઈ પણ પાણી હોય કોઈ પણ દ્રાવણ હોય એનું તમે તાપમાન માપી શકો છો પડી સમજ તાપમાન કઈ રીતે માપવું એ પણ સમજ પડી જશે બાળમિત્રો બાળ મિત્રો ચાલો એવી જ એક સરસ મજાની પ્રવૃત્તિ નંબર પાંચ લેબોરેટરી થર્મોમીટર વડે પાણીનું તાપમાન માપવા તે પાણીમાં ડૂબેલા હોય ત્યારે તાપમાનનું અવલોકન કરે ચાલો સાધન સામગ્રી તરીકે ગરમ પાણી બીકર લેબોરેટરી થર્મોમીટર પદ્ધતિ બીકરમાં થોડું ગરમ પાણી લો તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાડીને ઊભું ગોઠવો થર્મોટરમાં મર્ક્યુરીનું સ્તર સ્થિર થાય ત્યાં સુધી તેનું તાપમાન નોંધો હવે થર્મોમીટરને પાણીની બહાર કાઢી તેનું તાપમાન નોંધો શું ફેરફાર જણાય છે પેલામાં આપણે ખાલી પાણીનું માપી જ લીધું હતું પણ આમાં શું કર્યું પેલા માપું પછી બહાર કાઢ્યું પછી બહાર કાઢીને બાર માપું અને એમની વચ્ચે શું ફેરફાર થાય છે શું તફાવત આવે છે એમની નોંધ કરવાની છે તો કે અવલોકન તરીકે આવશે થર્મોમીટરને પાણીની બહાર કાઢતા તેનું મર્ક્યુરી સ્તર નીચે ઉતરવા માંડે છે પાણીનું તાપમાન માપવા માટે તે પાણીમાં ડૂબેલું હોય ત્યારે જ તેનું અવલોકન માપી શકે છે એમ પણ કોઈ પણ વસ્તુ હોય ગરમ વસ્તુ હોય તો એ ગરમ વસ્તુમાં જ આપણે જે વસ્તુ આપણે ડુબાડીએ તો ત્યાં સુધી જ ગરમ લાગે આપણો હાથ ગરમ વસ્તુમાં ડુબાડીએ તો આપણે જ્યાં સુધી ગરમ પાણીમાં ડુબાડેલો હોય તો જ આપણને ખબર પડે છે એટલે કે ગરમ છે એવી અંદાજ આવે છે તો એવી જ રીતે આ જે થર્મોમીટર છે એ પાણીની અંદર તમે ડુબાડી રાખો ત્યારે જ તેમનું તાપમાન માપી શકાય છે બહાર આવ્યા પછી તેમનું ચોક્કસ તાપમાન મળી શકે નહીં બરોબર ચલો હવે તમારે લખવાનું આવશે એ સવાલ પરીક્ષાની અંદર પૂછાય કે ક્લિનિકલ થર્મોમીટરની આકૃતિ દોરી રચના અને કાર્ય સમજાવો જો અહીંયા સરસ મજાની નીચે આકૃતિ આપેલી છે નામ નિદર્શન ફરજીયાત પેન્સિલથી કરવું આકૃતિ ફરજિયાત પેન્સિલથી દોરવી અને આ સવાલ ફરજિયાત તમારી નોટબુકમાં લખો જોઈ તમે આકૃતિ શું છે તો કે જે આગળનો પારાનો બલ્બ છે વચ્ચે ખાંચ દેખાય છે પારો એટલે કે અંદર જે કાળી પટ્ટી છે એ શું છે પારો છે કાચની નળી છે બારીક વેહ છે અને ઉપર તમને લાલ તીર દેખાય છે અને ઉપર તમને અંશ સેલ્સિયસ અને ફેરનહિટમાં તાપમાનો ના આંક લખેલા દેખાય છે આપણે લખાણ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તો કે ક્લિનિકલ થર્મોમીટર એક સરખા બારીક વેહમાં વાળી લાંબી સાંકડી કાચની નળીનું બનેલું હોય છે તેના એક છેડા પર નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે પેલા તો બારથી આપણે વર્ણન કર્યું કે ક્લિનિકલ થર્મોમીટર એક સરખા બારીક વેહવાળી બારીક વેહ એટલે કે પટ્ટીવાળી લાંબી સાંકડી કાચની નળીનું બનેલું છે તેના એક છેડે નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના છે તેમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સહેજ ઉપર નળીમાં તમને ખાંચ જોવા મળે છે જે આપણે નામ નિર્દેશનમાં જોયું જે મર્ક્યુરીના સ્તર જતું અટકાવે છે એને નીચે ઉતરી જવા દેતું નથી એ ખાંચની નીચે ક્યારેય પણ મર્ક્યુરીનો પારો હોતો નથી નળીના બીજા છેડાને સીલ કરેલ હોય છે નળીના બહારના ભાગમાં ઉપર તાપમાન દર્શાવતા અંક એટલે કે પાંત્રીસ અંશ સેલ્સિયસ થી બેતાલીસ અંશ સેલ્સિયસ લખેલા હોય છે શું કામ તો કે સામાન્ય ઓરડાનું તાપમાન સાડત્રીસ અંશ સેલ્સિયસ હોય છે ચલો આટલી બધી તો આપણે રચના જોઈ ગયા પણ એનું કાર્ય શું તો કે થર્મોમીટરમાં મર્ક્યુરીના દોરાનો છેડો પાંત્રીસ અંશ સેલ્સિયસથી નીચે છે તેની ખાતરી કરો હવે થર્મોમીટરના મરક્યુરીવાળા છેડાને મોઢામાં મૂકીને જીભની નીચે રહે તેમ રાખો એકાદ મિનિટ પછી તેને બહાર કાઢીને માપક્રમ પરનું તાપમાન વાંચો આ તાપમાન અંશ અંશ સેલ્સિયસ એકમમાં શરીરનું તાપમાન દર્શાવે છે બરાબર એવી જ રીતે આપણે લેબોરેટરી થર્મોમીટરની આકૃતિ રચના અને કાર્ય સમજવાનું છે એમની આકૃતિ પણ થોડીક પહેલા કરતા અલગ પણ સરળ એવી છે જેને ફરજીયાત તમારે દોરવાની રહેશે તો કે રચના લેબોરેટરી થર્મોમીટર એક સરખા બારીક વેહવાળી લાંબી કાચની નળીનું બનેલું છે તેના એક છેડે નદીના નળીના અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી નળાકાર રચના હોય છે તેમાં મર્ક્યુરી ભરેલો હોય છે થર્મોમીટરની કાચની નળી ઉપર તાપમાન દર્શાવતા આંક માઇનસ દસ અંશ સેલ્સિયસ થી એકસો દસ અંશ સેલ્સિયસ લખેલા હોય છે જેમના કાર્ય છે જે પદાર્થનું તાપમાન માપવું હોય તે પદાર્થના સંપર્કમાં મર્ક્યુરી ભરેલા બલ્બવાળો ભાગ રહે તેમ થર્મોમીટર રાખવામાં આવે છે નળીમાં પારો સ્થિર થાય ત્યારે તેનો તાપમાન દર્શાવતો આંક વાંચી લેવામાં આવે છે આ આંક તે પદાર્થનું તાપમાન દર્શાવે છે એટલે કે ક્લિનિકલ શું છે માનવ શરીરનું તાપમાન દર્શાવે છે અને લેબોરેટરી થર્મોમીટર તો કે પદાર્થનું તાપમાન દર્શાવે છે હવે બાળ મિત્રો તમને ખબર હોય તો તમારા વચ્ચે હમણાં સવાલ આવેલા હતા કે લેબોરેટરી થર્મોમીટર અને આપણે જે ક્લિનિકલ થર્મોમીટર છે એ વાપરતી વખતે તમારે શું સાવચેતી રાખવી જોઈએ બરાબર તો એમાં પહેલો સવાલ છે લેબોરેટરી થર્મોમીટર વડે પદાર્થનું તાપમાન માપતી વખતે કઈ ક બાબતોની કાળજી રાખશો તો કે જુઓ જવાબ તમારે નોટબુકમાં ફરજિયાત લખવાનો રહેશે જુઓ થર્મોમીટરનો મરક્યુરી વાળો ભાગ જે પદાર્થનું તાપમાન માપવાનું છે તેની સાથે સંસર્ગમાં રહેવો જોઈએ સંસર્ગમાં એટલે કે અડકેલો હોવો જોઈએ સંપર્કમાં રહેવો જોઈએ થર્મોમીટર પદાર્થના સંસર્ગમાં હોય ત્યારે જ પદાર્થનું તાપમાનનું વાંચન કરવું જોઈએ થર્મોમીટરમાં તાપમાન દર્શાવતો આંખ જોનારની આંખ સામે સીધી રેખામાં રહે તે રીતે જ વાંચન કરવું જોઈએ એવી જ રીતે પરીક્ષાની અંદર પૂછાય કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતા પહેલા ભાગની થર્મોમીટર સહેજ ઉપર નળીમાં ખાંચ હોય છે આથી અગાઉ થર્મોમીટરમાં મરક્યુરી જે તાપમાન દર્શાવતા હોય તે જ સ્થાને રહેલો હોય છે મરક્યુ પાંત્રીસ અંશ સેલ્સિયસ થી નીચે લાવીને પછી જ થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે તેથી મર્ક્યુરીને પાત્રીસ અંશ સેલ્સિયસથી નીચે ઉતારવા માટે શું કરવું પડે છે ઝાટકો મારવો પડે છે એવી જ રીતે પરીક્ષામાં પૂછાય કે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેશું તો કે થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરીશું થર્મોમીટરના મર્ક્યુરીવાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેકથી થોડાક ઝાટકા મારીને જેથી થર્મોમીટરની સાંકડી નળીમાં રહેલ મર્ક્યુરી પાંત્રીસ સેલ્સિયસના આંખથી નીચે ઉતરી જાય થર્મોમીટરને તેના મર્ક્યુરીવાળા ભાગ આગળથી પકડવું નહીં હવે આ તાપમાન માપન પત્યું હવે આપણે નવો ટોપિક આવશે ઉષ્માનું પ્રસરણ તો એમની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો